રાજ્યભર માં જુદા જુદા વર્ગના કર્મચારીઓનું વિવિધ માંગણીઓ સાથે આંદોલન ચાલી રહ્યું છે. એક વિરોધ પૂર્ણ ના થયો હોય ત્યાં બીજો વિરોધ શરૂ થઈ જાય છે. આ સ્થિતિ એવું દર્શાવે છે કે સરકાર મોટા મોટા વાયદાઓ તો આપે છે, પરંતુ તે વાયદાઓને પૂર્ણ કરવામાં અસમર્થ છે. આવી જ એક સરકાર સામેની નારાજગી વ્યક્ત કરતા એસટી વિભાગના કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું ટ્વિંકલ. આજરોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં એસટી વિભાગના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પડતર પ્રશ્નને લઈ વિરોધ પર ઉતર્યા છે, જેમાં છોટાઉદેપુર, અમરેલી અને જામનગરમાં એસટી ડેપોની બહાર એસટી કર્મીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓએ 19 જેટલા મુદ્દાઓને લઈ સરકાર વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો, તેમજ વિવિધ માંગણીઓના સંદર્ભે એસટી ડેપો ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જો આગામી દિવસોમાં સરકાર પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો સમગ્ર ગુજરાતમાં 2 નવેમ્બરના રોજ એસટી વિભાગના કર્મચારીઓ સ્વયંભૂ માસ સીએલ પર ઉતરશે અને બસોના પૈડા થંભાવી દેશે તેવી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. આ સમગ્ર મામલે એસટી કર્મીની વેદના સાંભળો. અમારા માન્ય યુનિયનો, શ્રી કર્મચારી મંડળ, મજૂર મહાજન, ભારતીય મજદૂર સંઘ, 3 યુનિયને બનાવી સંકલન સમિતિ બનાવી અમારી જે માંગણીઓ છે, પડતર પ્રશ્નો છે કર્મચારીઓના અમારા, એની નોટિસ બનાવી MD સાહેબને પણ આપેલી છે અને સરકારશ્રીને પણ આપેલી છે. ત્યારબાદ અમારી સંકલન સમિતિએ નક્કી કર્યું કે અમારા જૂના પણ કેટલા સરકારશ્રીએ અમને લેખિતમાં આપેલું, પણ જેવું કે મોંઘવારી છે, આશ્રિતોના છે પ્રશ્નો, કારણ કે અમારું જે પેકેજ છે આશ્રિતોનું સૌથી ઓછું છે, જ્યારે બીજા અમારા નિગમની અંદર ઓછું છે, જ્યારે રાજ્ય સરકારના ભાઈઓ બી અમારા ભાઈ બહેન જ છે, પણ એમનું વધારે પેકેજ છે, એટલે એની અંદર બી કંઈ તફાવત આવે છે. એવા 19 મુદ્દાઓ છે અમારા અને અમારી સંકલન સમિતિએ આ વખતે નક્કી જ કરેલું છે અને અમારા કર્મચારીઓએ પણ નક્કી જ કર્યું છે સ્વયંભૂ કે 2 તારીખના રોજ 00 વાગે અમે CL ઉપર જવાના છે. એટલે એક ડેપો નહીં પણ સમગ્ર ગુજરાતના કર્મચારીઓ સ્વયંભૂ અમે CL રિપોર્ટ આપી અમે બસના પૈડા થંભાવી દઈશું, એ વાત નક્કર છે. અને અમારી સંકલન સમિતિ જે કંઈ અમને આદેશ આપશે એ અનુસરીશું. અને સરકારશ્રીને મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સાહેબ, કોરોના કાળ જેવા મહામારીની અંદર અમારો ડ્રાઈવર કંડક્ટર જ્યારે કોઈ ભાઈ બહેનને રખતા નહોતા, મા બાપને નહોતા રખતા, તે સમયે અમારા ડ્રાઈવર કંડક્ટર મિકેનિકો અમારા ક્લાર્કો પદ અધિકારીઓ જેઓ ભગવાનને પણ કેટલા જ અધિકારીઓ કેટલા ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ જેઓ ભગવાનને પ્યારા થયા છે, મેં તો એવું કહીશ કે અમારા ડ્રાઈવર કંડક્ટરને મિકેનિકને ક્લાર્કોએ શહીદી વહેરી છે, એમાં કોઈ બે મિમેક નથી. એટલે સરકારશ્રીને હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે જે 19 મુદ્દા છે જલ્દીમાં જલ્દી સ્વીકારી લે. અમે જાહેર સેવાની અંદર નોકરી કરીએ છીએ અને અમને ખબર છે કે મુસાફર જનતાને હેરાન ના કરાય, કારણ કે અમારા કામદારો જાહેર સેવા જોડે સંકળાયેલા છે. કારણ કે આપ સૌને ખબર હશે કે એક વિદ્યાર્થી હોય એને છેવાડાના ગામ સુધી અમારી એસટી બસ મૂકવા જાય છે, જ્યારે એક મુસાફરને છેવાડાનું ગામ હોય ત્યાં સુધી મૂકવા જાય છે. એટલે આ સરકારશ્રીને મારી નમ્ર અરજ છે, વહેલી ને વહેલી તકે, મને ખબર છે કે હર્ષ સંઘવી સાહેબ અમારા વાહન વ્યવહાર મંત્રી છે અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમારા CM છે અને એ સરકાર સંવેદનશીલ છે, મને ખબર છે કે ઝડપીમાં ઝડપી એનું યોગ્ય મુદ્દાઓ લઈ અમારું સમાધાન કરશે. જો નહીં કરે તો અમારી સંકલન સમિતિ જે અમને આદેશ આપશે એ પ્રમાણે 2 તારીખના રોજ 00 વાગે અમે ગુજરાત એસટીના પૈડા થંભાવી દઈશું અને ગુજરાતના દરેક કર્મચારીઓ CL રિપોર્ટ ઉપર જશે. ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ હિતેન્દ્ર કુમાર ઈશ્વરભાઈ પટેલ, વડોદરા વિભાગનો જનરલ સેક્રેટરી. તો હવે જોવાનું એ રહ્યું કે સરકાર એસટી કર્મચારીઓની વેદના સાંભળશે કે પછી આગામી 2 તારીખે મુસાફરોને એસટી બસની સેવાથી વંચિત રહેવું પડશે. આપને આ રિપોર્ટ કેવો લાગ્યો તે અવશ્ય જણાવશો અને આવા જ સમાચાર જોવા માટે નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.